શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી સતેમ હોસ્પિટલની આગળ એક બિલ્ડિંગ બનતા હોસ્પિટલના ડોક્ટર અને તેમના બે મિત્રોએ બિલ્ડર મદનલાલ જયસ્વાલને ધમકી આપીને 25 લાખ રૂપિયાની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ થઈ છે. બાંધકામ તોડી નાખવાની ધમકી આપીને ડોક્ટરે તેમના મિત્રોએ મદનલાલને ધમકી આપી હતી. બાપુનગર વિસ્તારમાં આવેલ નિલમ પાર્કમાં રહેતા મદનલાલ જયસ્વાલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર સહિત 3 લોકો વિરુદ્ધમાં 25 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ કરી છે. મદનલાલ કૃષ્ણનગર ખાતે આવેલી પ્રકાશ હિન્દી સ્કૂલના ટ્રસ્ટી છે અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. મદનલાલે બાપુનગર વિસ્તારમાં આવેલ એક જમીન વર્ષ 2017માં ખરીદી હતી. જમીનની પાછળ ડોક્ટર મધુસૂદન પટેલની સત્યમ હોસ્પિટલ આવેલી છે. જમીન પર બાંધકામ કરવા માટે મદનલાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પ્લાન પાસ કરાવ્યો હતો અને બાંધકામ ચાલુ કર્યું હતું. હોસ્પિટલ આગળ બિલ્ડિંગ બનતા ડોક્ટર મધુસૂદન પટેલે તેનો વિરોધ કર્યો હતો અને બિલ્ડર મદનલાલને ધમકી આપી હતી કે આ કામ તમે ખોટું કર્યું છે, હવે તમને ચેનથી રહેવા નહીં દઈએ અને બાંધકામ તોડાવી નાખીશું. મધુસૂદન પટેલે બાંધકામ તોડી નાખવા માટે અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી હતી. મદનલાલની સોસાયટીમાં રહેતા ભરત કોઠીવાલ અને રાજેન્દ્ર પુવારે મધુસૂદન પટેલના કહેવાથી મદનલાલને ધાક ધમકી આપી હતી અને હાથ પગ તોડી નાખવાની ધમકી આપીને 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. મદનલાલે ત્રણેયની ધમકીઓથી કંટાળીને ગઈકાલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, જેમાં પોલીસે ત્રણેય વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હોસ્પિટલને અડચણરૂપ બનતી બિલ્ડિંગ પડાવી દેવા માટે ડોક્ટર તેમજ તેમના મિત્રોએ બિલ્ડરને ધમકી આપીને 25 લાખની ખંડણી માંગી હતી. આમાં એવું છે બેન કે આ જે મારી જગ્યા છે, મારી માલિકીની જગ્યા, તે મેં દસ્તાવેજ કરાવીને મારા નામે દસ્તાવેજ કર્યા પછી એમાં 7 વારમાં એન્ટ્રી પડાવીને કોર્પોરેશનમાં પ્લાન પાસ કરીને એનએનો ઓર્ડર કરાવીને અને પછી આની અંદર ગુજરાત સરકારના જે પ્રવર્તમાન નીતિને છે એ મુજબ મેં બાંધકામ કર્યું છે. એમાં મેં 1 ઇંચનું પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું નથી. પણ આ ડૉક્ટર મધુસૂદન અને તેના બે સાગરીતો જેઓ આખા વિસ્તારની અંદર ગેરકાયદેસર લોકોને હેરાન કરીને અસામાજિક તત્વોની તરીકે એમની રાડ છે જ અને આખા વિસ્તારમાં એ લોકોની પાસેથી 25,000-50,000 લાખ રૂપિયાનો તોડ કરતા જ ફરે છે. મારે ત્યાં આ લોકો મને 25 લાખ રૂપિયાની અમને ખંડણી આપો, નહીં તો અમે તમને જાનથી મારી નાખીશું, તમારા હાથપગ તોડી નાખીશું અને તમારું બાંધકામ તોડાવી દઉં તેવી ધમકી આપે છે. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે દિવેશ નસીતેનેસ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.